અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌભસાઉણમ એસો પંચ નમુકારો સૌ પાવ પણાસણો મંગલાણમ ચ સૌવેશી પરમમ અવે મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ મનને શુભ વિચારોનો ખૂબ મોટો પુરવઠો પૂરો કરે છે. કોઈ પણ બાબતને આગળ વધારવી હોય તો જેમ ગાડીને આગળ વધારવી છે તો પેટ્રોલ જરૂરી છે, શરીરને આગળ વધારવું છે તો જેમ સારા ખોરાકની જરૂરિયાત છે, સારા ભોજનની જરૂર પડે છે, એવી રીતે મનને પણ આગળ વધવું હોય, મનને પણ વિકાસ કરવો હોય તો સારા વિચાર, શુભ વિચાર, શુદ્ધ વિચાર, તંદુરસ્ત વિચાર, ઉત્તમ વિચાર, ઉન્નત વિચાર આની પણ બહુ જરૂર પડતી હોય છે. અને આ ગ્રંથકાર મહાત્મા એક એક લાઇનના જે વાક્યો છે અલગ 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 વિષયોના વૈવિધ્ય સભર એવા આ જેટલા પણ સૂત્રો છે એ દરેક સૂત્રો એક વખત તો મનને વિચાર કરતા કરી મૂકે. આ ગ્રંથ બનાવતા બનાવતા મહાત્માએ આ એક જ લક્ષ્ય રાખ્યું હશે કે આટલા બધા સૂત્રોમાંથી કોઈ એકાદ 2, 5, 15, 25 સૂત્ર કોઈકના મગજની અંદરમાં કાયમી ઠસી જાય અને એ વાત જો જીવનની અંદરમાં કાયમ માટે ઉછરી જાય તો કદાચ આ ગ્રંથ બનાવવાનો પરિશ્રમ વસૂલ થઈ જાય. એટલા બધા પાર વગરના વૈવિધ્ય સભર આ સુવાક્યો, સંસ્કૃતના વાક્યો, વિચારો આ ગ્રંથમાં મૂક્યા છે. એવા નીતિ વાક્યના વાક્યો, અમૃત જેવા વાક્યો આ ગ્રંથમાં મૂકવામાં આવ્યા છે. ગઈકાલ સુધીમાં આપણે 58માં નંબરના સૂત્ર ઉપર વિચાર કર્યો કે ધર્મ, સુદ કે ધન આનો નાનકડો પણ અંશ રોજ જો સંગ્રહ કરવાની અંદરમાં આવે તો સમુદ્ર કરતા પણ અધિક બની જાય, સમુદ્ર કરતા પણ મોટો બની જાય, એટલો મોટો વિશાળ સંગ્રહ બની શકે છે. રોજ એક નાનકડી ચીજનો સંગ્રહ કરવાનો, શુભ વિચારોનો. હવે આજે મહાત્મા 59 નંબરના સૂત્રની અંદરમાં એક અલગ વિષયની અંદરમાં આપણને લઈ જાય છે. 57 અને 58 આ બે સૂત્ર કદાચ એક સરખા અથવા તો બહુ નજીક ના હતા, પરંતુ 59 નંબરના સૂત્રમાં મહાત્માએ આખો એક નવો ટર્ન લઈ લીધો, હવે એક નવો વિચાર, એક નવી દિશામાં આપણને લઈ જાય છે, એક નવી વાત આપણા મગજની અંદરમાં મૂકવા માટે મથે છે. મહાત્મા એક સવાલ પૂછે છે આ 59માં નંબરના વાક્યની અંદરમાં એક સવાલ પૂછે છે કે અધર્મ કર્મણી કો નામ ન ઉપાધ્યાય પુરસ્ચારી વા. એટલે કે અયોગ્ય કર્મ કરવું હોય, અધર્મ કરવું હોય, પાપનું કાર્ય કરવું હોય, અધમ કાર્ય કરવું હોય તો આ બધા કાર્યની અંદરમાં કોણ અગ્રેસર નથી બની જતું અને એમાં કોણ પંડિતાઈ નથી ધરાવતું. એટલે કહેવાનો મતલબ એ છે મહાત્માનો કે જીવનની અંદરમાં જ્યારે અશુભ કાર્યો કરવા હોય તો તારે કોઈને શીખવાડવું નથી પડતું, આપોઆપ વ્યક્તિ કરવાની અંદરમાં આવે છે. તમે જોઈ લેજો, ધર્મ કરવાની જયારે વાત આવશે ને ત્યારે શું કહેશે, મને પૂજા કરતા નથી આવડતું, આ સુધી મેં પૂજા નથી કરી, હું પૂજા કેવી રીતે કરું, આ પહેલો સવાલ એનો આ આવીને ઉભો રહેશે. આવા જવાબ મેં હજારો વ્યક્તિ પાસેથી સાંભળ્યા છે. જે લોકો આવે, પરિચયમાં આવે, થોડાક આત્મીય ભાવ બતાવે, એટલે પહેલા કહીએ પરમાત્માની પૂજાની શરૂઆત કરો, ગુરુદેવ નથી આવડતી, આ સુધીમાં ક્યારેય કરી જ નથી, મને કોઈ ખબર નથી પૂજા કેવી રીતે કરવાની, ધોતી પહેરતા નથી આવડતી, દેરાસરમાં નથી જતો. એટલે ધર્મ કાર્યની અંદરમાં જાણે કે કોઈ આગેવાની, કોઈ અગ્રેસરતા અથવા તો કોઈ કેપ્ટનશીપ કરવા માટે તૈયાર નથી અને એની સામે અધર્મના કાર્યો હોય, અયોગ્ય કાર્યો હોય, એમાં કોણ શિક્ષક નથી અને એની અંદરમાં કોણ આગેવાન નથી. ન ઉપાધ્યાય એટલે એની અંદરમાં કોણે પંડિતાઈ નથી આવડતી, એક સેકન્ડની અંદરમાં આવડી જાય. પાપ કરવા માટે
આ દુનિયાની અંદરમાં બધા અગ્રેસર છે, બધા આગેવાન બને છે અને બધા જ ઉપાધ્યાય બનવા તૈયાર છે કે બધાની પાસે એની પંડિતાઈ છે, માસ્ટરી છે, આવડત છે, ફાવટ છે, બધું જ આવડે છે. અને જ્યાં યોગ્ય કાર્ય કરવાનો વારો આવશે ને એટલે મન કહેશે મેં તો આવું ક્યારે કર્યું જ નથી, હું તો પહેલી વાર કરું છું, મને કેવી રીતે ફાવશે, મેં આ સુધીમાં ક્યારે જોયું જ નથી, મને કઈ ખબર નથી, મને કશું આવડતું નથી. બસ આવા બધા વાક્યો દ્વારા એ પોતાની જાતને મૂંઝવણની જારની અંદરમાં ઉભો કરી દેશે. પણ પાપની અંદરમાં ક્યારે કીધું, કોઈએ ઓફર આપી, ચલો આજે આપણે હોટલમાં જવું છે, અથવા તો આજે આપણે એક દારૂની બોટલ પીવાની છે, અથવા તો આપણે અયોગ્ય જગ્યાની અંદરમાં જવું છે, અથવા તો ફલાણું ફલાણું કોઈ પણ ચીજ અયોગ્ય અને અધમ જે ઉત્તમ માણસોને ન શોભે એવું કોઈ પણ કરવા માટેનું કોઈ કંઈક ઓફર કરે, એટલે એમાં કોણ શિક્ષક નથી, એમાં કોણ પુરસ્કારી નથી. આ મહાત્મા પૂછે છે, મહાત્મા કહે છે, એનો મતલબ એ થયો કે અધમ કાર્યની અંદરમાં દરેક વ્યક્તિને પોતાની પીએચડી કરેલી હોય છે, બધા જ એમાં ઓલિમ્પિક ચેમ્પિયન છે, ઓલિમ્પિક ચેમ્પિયન, એને બધું જ આવડે, એ સદૈવ તૈયાર હોય. ઓલો કે ભાઈ મને તો આવું નથી આવડતો, હવે ન શું આવડે, જો આમ કરવાનું આવી રીતે કરવાનું બધું આવડી જાય, એ તો પહેલા પહેલા એવું લાગે પછી આમ કરી લેવાનું. કોઈ શરમાર પ્રકૃતિનો વ્યક્તિ હોય, કોઈ શરમાર વ્યક્તિ હોય અને પાપ કરતા કરતા કરજ અચકાતો હોય, અધમ કાર્ય કરતા કરતા એક વખત એને શરમ આડે આવતી હોય, અધમ કાર્ય કરતા કરતા એને કુલ સહજ મર્યાદા અથવા તો પોતાની માનસિકતા હજી એની તૈયાર ન થતી હોય, અને એ વ્યક્તિ એને બધું શીખવાડે, જો આવી રીતે કરવાનું, આમ જવાનું, આવી રીતે બાનું બનાવવાનું, આવી રીતે કરવાનું, તને બધું જ આવડી જાય. નવરાત્રિના ગરબા રમવા માટે જવું હોય અને માતા પિતા મનાઈ કરતા હોય તો કેવા દોસ્તોની પાસેથી કેવી રીતે પરમિશન લેવડાવવાની અને કેવી રીતે કરવાનું, આ બધું જ એની પાસે છે. પણ માતા પિતા સંયમ જીવન લેવાની મના કરતા હોય તો માતા પિતાને કેવી રીતે મનાવવા, આ આવડત એની પાસે નથી. ખ્યાલ આવી ગયો ને મારી વાત? અધમ કાર્ય કરતી વખતે કેવી રીતે છટકવું, કેવી રીતે પહોંચી જવું, કેવી રીતે કરી લેવું, કેવી રીતે એને પાર પાડી લેવું, કેસે ઉમે સફળ હો જાના કેવી રીતે કરી લેવું, આ બધું જ એને આવડે, બધું જ. એમાં કોણ ઉપાધ્યાય નથી અને કોણ પુરસ્કારી નથી. ઉપાધ્યાય એટલે શિક્ષક, પંડિત, માસ્ટરી, કોની પાસે એની આવડત નથી. અને કોણ એમાં પુરસ્કારી એટલે કે અગ્રેસર નથી બનતું, કોણ એમાં કેપ્ટનશીપ લેવા તૈયાર નથી થતું. બોલે કે આવી જા મારી પાસે, તને બધું શીખવાડી દઈશ, ના શું આવડે, જો આવી રીતે કરી લેવાનું. પરંતુ એ જ વ્યક્તિને કદાચ કોઈ ગુરુ ભગવાન પાસે રહેવા માટે જવું હોય, આ વેકેશનના સમયગાળાની અંદરમાં એવી કેટલી મમ્મીઓ હતી કે જે મમ્મીઓની ઈચ્છા હતી કે ગુરુદેવ વેકેશનના સમયગાળામાં આપની પાસે ગુરુકુલવાસની અંદર મારો દીકરો રહે, આપની પાસે અભ્યાસ કરે. સાહેબ દીક્ષાની વાત તો પછી છે, આપની સાથે થોડાક વિહારો કરશે, આપની સાથે ગુરુકુલવાસની અંદરમાં રહેશે, આપના પ્રવચનો સાંભળશે, આપ એને પર્સનલી સમય આપશો અને આપની નિશ્રામાં ઉપનિષદમાં રહેશે ગુરુદેવ, બસ એવું ચાહીએ છીએ. હું કહું ખુશીથી મોકલી આપો, બહુ સારી વાત, અમે સમય કાઢીશું, ઢગલા બંધ વાર્તાઓનો ખજાનો મારી પાસે છે, વાર્તાઓ કહેતા જઈશું, અનુભવની વાતો કરતા જઈશું અને ગામે ગામ વિહારોની અંદરમાં એને અવનવી મજા પણ આવશે, નવા ગામ, નવા જિનાલય, નવા શાવકો, નવા સંઘોનો પરિચય થશે, કેટલીક વાસ્તવિકતાઓનો પરિચય થશે. ઘરની સુવિધાની સામે બહાર કેટલી અસુવિધા હોય છે અને ઘરની અંદરમાં મમ્મી કરતા પણ વધુ કેટલી સાવિકાઓ માતાનો પ્રેમ વરસાવવા તૈયાર હોય છે એ બધું એને અનુભવવા માટે મળશે. ફાઇનલ પણ થઈ ગયું હોય, બસ સાહેબ અમે મૂકી જઈએ છીએ અને ત્યાં સમાચાર આવે કે સાહેબ એના પપ્પા ના પડે છે, દાદા ના પડે છે, દાદીએ તો ઘસી ના પાડી દીધી, એ જશે તો મને ગમશે જ નહીં, અને પછી એને ના પાડી, દાદા દાદી શું કે નહીં, બિલકુલ નહીં, એ જાય એટલે આપણે ન ગમે, આ ગરમીમાં મોકલાતો હશે, આ ગરમીમાં તો છોકરાઓને ઘરમાં રાખવા જોઈએ, આવી રીતે સાહેબ પાસે મોકલી દેવાય, ગુરુકુલવાસમાં મોકલી દેવાય. અને મમ્મીને જે ધમકાવી નાખી, પતિને પણ ઈચ્છા હતી નહીં, એ પણ પાછળ પડદા પાછળ રહીને કઈનું કઈ ચેપ્ટર કર્યા કરતા હતા, અને પછી ખબર પડી કે એ જ દીકરો મામાના ત્યાં રહેવા માટે ગયો ત્યારે દાદા દાદીને એમ ન થયું કે અમને એના વગર નહીં ગમે, અમને એના વગર નહીં ફાવે. તો અમારી પાસે રહેવા માટે આપવું હોય તો દાદા દાદી એમ કહે છે કે એના વગર અમને નહીં ગમે, અમને તો રાતના ઊંઘ પણ નહીં આવે, નહીં એ તો અમારી નજર સામે જોઈએ. અને પછી અમારી પાસે ન મોકલ્યો અને છેવટે મામાના ઘરે મોકલ્યો. 25 દિવસ મામાના ઘરે રહીને આવ્યો નાની હાઉસ,
ત્યાં માતા પિતા કે દાદા દાદીને કોઈ તકલીફ નથી પડી. મતલબ શું થયું ખબર છે? અધમ કર્મણી કો નામ ન ઉપાધ્યાય પુરસ્ચારી વા. શું આ મહાત્માએ નબળી કડી પકડી છે આપણી કે આવા અધમ કાર્યની અંદરમાં, સંસારના પાપ કાર્યની અંદરમાં, સંસારના વિરાટના વાળા કાર્યોની અંદરમાં, સંસારના સાવધ્ય વાળા કાર્યોની અંદરમાં કોણ વરી ઉપાધ્યાય નથી અને કોણ વરી આગેવાન નથી? બધા જ એમાં આગેવાન, બધા જ એમાં કેપ્ટન, બધા જ એમાં અગ્રેસર, બધા એમાં તૈયાર, બધાની એની પાસે માસ્ટરી, બધાની એની પાસે હોશિયારી, એટલે બધું જ આવડે. પણ ધર્મ કર્મની જયારે વાત આવે ત્યારે તો મને ફાવતું નથી, પહેલી વાર જોઉં છું. ઉપધાન કરવાની જયારે વાત અમે કરીએ ને, ભાઈ નિશ્રામાં ઉપધાન છે કરો ને, અમે વર્ષિતપ કરાવી સંગયંતમાં કરો ને, સાહેબ ક્યારે કર્યો જ નથી. તો હું તમને કહું, પાપ પણ જીવનમાં પહેલી વાર કરેલું ત્યારે કોઈને કહેવા માટે ગયા હતા? પાપ કરવા માટે મન તરત જ તૈયાર, તરત જ આગેવાન, તરત જ પંડિતાઈની અંદરમાં માસ્ટરી તરત જ આવડી જાય. અને ધર્મ જયારે કરવાની વાત આવે ત્યારે બધું જ સવાલ જવાબો આવે. એટલે શું થાય છે ખબર છે? તમે જોજો, ઘણી વખત છે ને ખેતરની અંદરમાં ઘાસ આપોઆપ ઉગી જાય છે અને ગુલાબને ઉગાડવું પડતું હોય છે. જોઈ લેજો, ઘાસ આપોઆપ ઉગી જાય, ક્યારે ઘાસ ઉગાડવાની મહેનત નથી કરવાની. બસ વરસાદ પડ્યો, હમણાં હવે થોડા સમયમાં જ્યારે પહેલો વરસાદ પડશે અને ઘાસ આપોઆપ રસ્તાના કિનારે, અગાસીના કિનારે, બે દિવાલના વચની ફાળનીમાંથી ક્યાંકથી પણ ફટાક કરીને ઘાસ ઉગી જશે. જે મેદાન લાગતું હતું એ આખું મેદાન હરિયાળીથી છવાઈ જવાનું, પરંતુ ગુલાબ, ઉપવન, બગીચો, ગાર્ડન એને તમારે વિકસાવવું પડે છે. આ એક સમજી રાખવા જેવો નિયમ છે. એટલે જે વ્યક્તિ ધર્મના ક્ષેત્રની અંદરમાં પાછો પડતો હોય, ધર્મના ક્ષેત્રની અંદરમાં મને નથી આવડતું, મને તો ફાવશે કે નહીં ફાવે, મારી સાથે કોઈ કંપની નથી, હું એકલો જઈને શું કરું, મને કેવી રીતે ફાવશે, આવા બધા જો નાટક અને નખરા મન કરતું હોય તો આ સૂત્ર એ મનને સમજાવી દેવાનું કે અધર્મ કર્મણી કો નામ ન ઉપાધ્યાય પુરસ્ચારી વા. અધર્મના કાર્યની અંદરમાં કોણ ઉપાધ્યાય નથી અને કોણ પુરસ્ચારી નથી? બધા જ એમાં ઉપાધ્યાય. ઉપાધ્યાયનો મતલબ લેવાનો છે શિક્ષક, પંડિત, વિદ્વત્તા, એની અંદરમાં બધાની પીએચડી છે અને બધા જ એમાં આગેવાન બની જવા તૈયાર છે. એક દીકરાને યોગ્ય ગુરુ ભગવંતની પાસે મોકલાવવો હોય, યોગ્ય ગુરુકુલ વાસની અંદરમાં રાખવો હોય, અથવા તો કોઈ સંતાન પ્રતિભા સંપન્ન હોય અને એને યોગ્ય ગુરુ ભગવંત મળી ગયા હોય અને સંયમ જીવન સ્વીકારવાની કે કઈક પણ બીજું કરવાની ભાવના હોય, ચલો ઉપધાન કરવાની ભાવના હોય, નવવાનું કરવા જવાની ભાવના હોય, ત્યાં બધું જ ના. મેં એવા અનુભવ કર્યા છે કે અમારી પાસે રહેવા માટે આવવું હોય ત્યારે બધી જ ના. અને એ દીકરો કે પપ્પા હવે તમે ના પાડો છો ને, તો દોસ્તાઓ બધા મિત્રો ફ્રેન્ડ્સ બધા ભેગા થઈ અને રિસોર્ટમાં અઠવાડિયું 10 દિવસ જવાનો પ્રોગ્રામ બનાવીએ છીએ. બેટા જાઓ, ખુશીથી થોડા અનુભવ લઈ આવો, કાંઈ વાંધો નહીં, ખુશીથી જાઓ. જો દીકરો ઘરમાંથી જતો હોય, તમને તકલીફ પડતી હોય, તો તમારે રિસોર્ટમાં જવાની ના પાડી દેવાની. પણ અધમ કાર્યની અંદરમાં બધા ઉપાધ્યાય, બધા જ અગ્રેસર, બધા જ તૈયાર. 1100 વર્ષ પહેલા થયેલા મહાત્મા આજે આપણને સવાલ પૂછે છે કે શું કરી રહેલા છો? અધમ કાર્યની અંદરમાં બધી તૈયારી પહેલેથી, અધમ કાર્ય કરવાની અંદરમાં બધી જ માસ્ટરી, અધમ કાર્ય કરવાની અંદરમાં બધું જ તમારી પાસે ફૂલ પ્રૂફ પ્લાન. અને જ્યાં ધર્મ કરવાની વાત આવે ત્યાં મને નથી આવડતું, હું તો પહેલી વાર કરું છું, મને કેવી રીતે ખબર પડે, હું એકલો જઈને શું કરું, નહીં મને તો શરમ આવે, મને તો કંપની જોઈએ. આપણે એકલાથી ન થાય, 99 કરવા માટે જવું હોય તો કંપની જોઈએ, ઉપધાન કરવા માટે જવું હોય તો કંપની જોઈએ, તીર્થયાત્રા કરવા માટે જવું હોય તો કંપની જોઈએ, ગુરુકુલ વાસની અંદરમાં રહેવા માટે જવું હોય તો કંપની જોઈએ, ગુરુદેવને ઉપાસેમાં વંદન કરવા માટે જવું હોય તો કંપની જોઈએ, ઇવન્ટ ટૂંકની અંદરમાં કોઈ પણ શુભ કાર્ય કરવું છે ત્યાં કંપની, એકલો છું નહીં આવડે, આ બધું જ હોય. હવે એની સામે હિલ સ્ટેશન ફરવા જવું હોય, એની સામે રિસોર્ટની અંદરમાં જવું હોય, એની સામે નવરાત્રિના ગરબા રમવા માટે જવું હોય, એની સામે કોઈ પણ અશુભ કાર્ય કરવું હોય, મન તરત જ તૈયાર થાય. મન એમાં માસ્ટર છે. કો નામ ન ઉપાધ્યાય, કેટલો મજાનો સવાલ પૂછે છે. એમાં કોણ ઉપાધ્યાય નથી અને કોણ એમાં પુરસ્ચારી નથી? પુરસ્ચારી એટલે કેપ્ટનશીપ, આગેવાની. તરત જ તૈયાર થઈ જવાનું, ઇમિજિયેટલી, કોઈ પણ પ્લાન વગર. અને હું તમને કહું, પાપ કરવા માટે કોઈ પ્લાન નથી હોતો
અડધો કલાક પહેલા કોઈ મિત્રનો કે કોઈ દોસ્તારનો કે કોઈ કંપનીનો ફોન આવે કે આપણે ફરવા જવાનું છે, તૈયાર થઈ જાઓ, તો બધું તૈયાર થઈ જવાય. અને અડધો કલાક પહેલા જ અમારા જેવા કોઈ સાધુનો ફોન આવે, તમારે બિહારમાં આવવાનું છે, સાહેબ કેવી રીતે, હજી તૈયારી કરવી પડશે, હજી તો આમ કરવું પડશે, હજી તો પેલું કરવું પડશે. સેમ મારી પાસે જેટલા દિવસ રહેવા માટે આવવાનું છે એટલા દિવસને રહેવા માટે અડધો કલાક પહેલા ફોન કરું, ત્યારે બધું જ નેગેટિવ. અને એટલા દિવસ માટે કોઈ હિલ સ્ટેશન ફરવા માટે. અને એક વાત સમજી રાખજો, હું અમે કઈ સાધુઓ છે ને તમારા આ બધા સુખ કે મજાના વિરોધી નથી, અમે અમારી ઉપર એવો ઇલ્ઝામ નહીં લગાડી ગુરુજીને કાયમ માટે વાંધો જ પડે ફરવા માટે જવાનું. નો, સંસારમાં છો તમે, તમારી જિંદગી છે, તમારી લાઈફ છે, તમારો પરિવાર છે, તમારું ફેમિલી છે, તમારે કદાચ આ બધું સંસારમાં રહી અને મને કે કમને કરવું પડતું હોય છે, તમે કરો ન કરો એની સાથે અમારે કોઈ નિસ્પત નથી, નથી કોઈ લેવા દેવા. આપ જાઓ તો બી ઠીક હૈ, ન જાઓ તો બી ઠીક હૈ, ઉસમે અમારી કોઈ નિસ્પત નહીં, કોઈ અમારો સ્નાન સૂતકનો સંબંધ નથી એની સાથે. અમને વાંધો એ પડે છે કે અડધો કલાકની તૈયારીમાં જો પિક્ચર મૂવી જોવા માટે જઈ શકાતું હોય તો અડધો કલાકની તૈયારીની અંદરમાં ધર્મ કાર્યની તૈયારી કેમ ન થાય? અડધો કલાકમાં ધર્મ કાર્ય કરવા તૈયાર કેમ ન થાય? અરે પહેલા કહેવું જોઈએ ને, અડધો કલાકમાં કેવી રીતે તૈયાર થઈ જવું? અને પાપ કરવાની અંદરમાં 15 મિનિટ નહીં, 10 મિનિટની અંદરમાં રેડી તૈયાર. અને બા જઈને કહે ભાઈ હું નીકળી ગયો છું, બસ તું પણ નીકળ, આપણે અહીંયા મળીએ છીએ અને બધા ભેગા થઈને પછી આ જગ્યાએ આપણે જવાનું છે. આજના યુવા યુવતીઓને જોઈ લો, આજના છોકરા છોકરીઓની લાઈફ જોઈ લો, આ વેકેશનના સમયની અંદરમાં ક્યાંને ક્યાં જઈને ફરી આવ્યા. મને હમણાં સુરતની અંદરમાં આવીને એક પરિવાર મને મળ્યો અને 6 મહિના પછી વંદન કરવા માટે આવ્યો, બહુ સારો પરિચિત આત્મીય પરિવાર. ખુશ થયા, વંદન કર્યા, બેઠા, પછી કીધું કે સાહેબ આપ પણ જઈ આવ્યા બહાર, અમે પણ બહાર જઈ આવ્યા. એટલે મમ્મી અને છોકરાઓ બધા એમ બોલ્યા કે અમે લોકો પછી છે ને નાની આવું જઈ આવ્યા, એટલે મારા ભાઈના ઘરે જઈ આવ્યા, છોકરાઓના મામાનું ઘરે એટલે મારા ભાઈના ઘરે જઈ આવ્યા, અને આ તમારા શાવક પણ બહાર ફરી આવ્યા. મેં, તમે ક્યાં જઈ આવ્યા? સાહેબ અમે બધા સરખે સરખા દોસ્તારો, હવે પત્ની પિયરમાં, દીકરાઓ પિયરમાં, આ લોકો મહિનો માસ ત્યાં રહેવાના હતા. પછી અમે પણ છે ને બધા દોસ્તારોએ વિચાર્યું, જે જેની પત્નીઓ, જે જે લોકોના દીકરા દીકરીઓ વિથ ફેમિલી, એટલે મમ્મી સાથે, એટલે કે પત્ની સાથે બધા નાની હાઉસ પહોંચી ગયા હતા, પિયરમાં પહોંચી ગયા હતા, એ બધા જ પુરુષોએ ગોવા જવાનો પ્લાન બનાવી લીધો. બસ સાહેબ અમે ગોવાની અંદરમાં જઈ આવ્યા. મેં કીધું યાર મારી પાસે આવી જવું જોઈએ, વિહારોની અંદરમાં તમને ભણવાનું થાર, પ્રવચનો મળત, બીજી જાણવાનું મળત, તમે માગો એ વિષય ઉપરની આપી ચર્ચા કરત, તમને ધર્મ જ્ઞાનથી સમૃદ્ધ બનાવી દે, વિહારમાં તમને સેવાનો પણ લાભ મળત અને બધી તમારી વ્યવસ્થા થઈ જાત. સાહેબ એ તો એવું છે ને, બધા દોસ્તારોએ અચાનક પ્લાન બનાવ્યો અને અચાનક જલ્દીથી જવાનું થઈ ગયું. બોલો, અચાનક જલ્દીથી ગોવા સુધી જઈ શકાય અને અચાનક જલ્દીથી ઉપાશયની અંદરમાં સામાયિક કરવા માટે આવી ન શકાય. એના માટે 2 દિવસ જોઈએ. વર્ષિતપ રાતોરાત નહીં થાય, વર્ષિતપ અડધા દિવસની અંદરમાં શરૂ નહીં થાય, પરંતુ બીજો કોઈ પણ અધમ કાર્ય અડધો કલાકની અંદરમાં ફટા કહીને તૈયાર થઈ જવાય. કેમ? કારણ કે મહાત્મા કહે છે જ આપણને કે અધર્મ કર્મણી કો નામ ન ઉપાધ્યાય પુરસ્ચારીવા. અધર્મના કાર્યમાં તો કોણ તૈયાર નથી, કોણ એમાં પંડિતાઈ નથી, કોને એમાં માસ્ટરી નથી, એમાં કોની આવડત નથી, અને એમાં કોણ કેપ્ટનશીપ લેવા તૈયાર નથી. બધા તૈયાર થઈ જાય, ચલો ભાઈ હું, આપણે બધાની ટિકિટ બનાવી દઈશું, આપણે બધાનું બનાવી દઈશું, હવે રાતોરાત ગોવા જવાનો પ્લાન બની જાય, ગોવામાં ઉતરવાની હોટલ પણ મળી જાય, આ વેકેશનના ફૂલ સિઝનના ગાળામાં ફૂલ વેકેશન ચાલે, જેમાં કદાચ હાઉસફુલ હોય પણ ક્યાંકથી વ્યવસ્થા કરી લીધી, ક્યાંકથી તોડ કાઢી લીધો, ક્યાંકથી કંઈક પણ સેટિંગ કરી લીધું અને ગોવા જવાની રાતોરાત ટિકિટ મળી જાય. અને અમારી પાસે આવવું હોય ને સાહેબ, આવું તું ટિકિટ ન મળી, પછી સાહેબ પ્લાન તો બનાવેલો હતો પણ અચાનક કોઈ કાર્ય આવી ગયું. કેમ? શુભ કાર્યમાં જ કેમ તમને કોઈને કંઈક કારણ આવી જાય, બાનું આવી જાય? અને અશુભ કાર્યની અંદરમાં કેવા પુરસ્ચારી અને કેવા ન ઉપાધ્યાય, કેવા તમે તૈયાર થઈ જાઓ? આ સૂત્ર વાંચીને મને તો પહેલા હસવું આવ્યું કે શું મહાત્માએ આપણી નબળી કડી પકડી લીધી છે. 1100 વર્ષ પહેલા મહાત્માને પણ ખબર હતી કે જમાનો આવો જ આવવાનો છે, અથવા તો એ જમાનાની અંદરમાં પણ એવા જ માણસો હશે કે જે લોકોને આવી રીતે જ તૈયાર કરવા પડતા હશે, સમજાવવા પડતા હશે, એને વારંવાર સમજાવવું પડતું હશે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે
કે અશુભ કાર્ય કરતા પહેલા કોઈ પ્લાન નથી બનાવતા, છતાં પણ બધા એની અંદરમાં જોડાવા તૈયાર છે, બધા જોડાવા માટે. હવે જે પણ હોય, પછી ફરવા જવાનું આવે, હોટલમાં જવાનું આવે, મૂવી જોવા જવાનું આવે, ફલાણું જોવા જવાનું આવે. આ સુધીમાં મને એવા કેટલાય શાવકો મળ્યા કે સાહેબ અચાનક ગઈકાલે છે રાતના, એટલે સવારે વ્યાખ્યાનમાં ના દેખાયા ને, એટલે હું પૂછું કેમ ભાઈ વ્યાખ્યાનમાં ના દેખાયા, તમે તો રોજ આવનારા. સાહેબ કાલે સુવામાં મોડું થઈ ગયું. પેલા તો છે ને આવું બસ ખાલી આટલું કે છે, એટલે પછી મારા જેવો વધારે પૂછે કેમ ભાઈ સુવામાં મોડું થઈ ગયું, કયો સોને મેં લેટ હો ગયા. બોલો ને એસા થા ને, કાલ થોડા મૂવી દેખીને કે લઈએ ગયા. એટલે અચાનક જ કોઈ એમ, આ તો કોઈ રવિવાર જેવો દિવસ નથી. ગુરુદેવ ભાઈ દોસ્તારનો ફોન આવ્યો કે ચાર ટિકિટ મળી શકે એમ છે, બોલ જવું છે, તૈયાર છે. અને સાહેબ ઘણા વખતથી બહાર ગયા નતા અને આવું હતું માટે કરી લીધું. હવે હવે તમે જોજો, કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો ચાર દિવસથી મથામણ કરતો હોય અને ચારે દિવસમાં એક વાર એના માટે મુહૂર્ત નથી આવતું. પણ આવું અશુભ કાર્ય કરવું હોય તો ઇમિજિયેટલી તાત્કાલિક ત્યાંને ત્યાં તરત જ સમય મળી જાય, એમાં કોઈ સમયનો ભાનુ નથી આવતું. હું આ છ મહિના જે સુરતથી મુંબઈ અને જાલના અને ઔરંગાબાદ ને અંતરિક્ષ બધે જઈને આવ્યા ને, રસ્તામાં અમારા સેવક ભાઈ ઉપર બહુ લોકોના ફોન આવે, ગુરુ આપની યાદ આવે છે, બસ વંદન કરવા આવું જ છે, બસ હવે સાહેબ હું આપને જણાવી છે ક્યારે આવું છે. ઠીક છે ભાઈ, તમને જયારે અનુકૂળતા પડે ત્યારે આવી શકો છો. આવું તો એવું ના કહેવાય, સાવધ્ય ભાષા છે, આવી શકો છો. આવશો તો જિનાલયના દર્શન વંદનનો લાભ મળશે, નવા તીર્થો જુહારવાનો લાભ મળશે. પછી સુરત સુધી આવ્યો ને, સુરતમાં એન્ટ્રી થઈ ગઈ અને મળ્યા, સાહેબ આવું તું સાહેબ ખરેખર આવું તું. ગુરુદેવ વંદન કરવા આવા હું નક્કી હતું, હું નક્કી હતું, પછી કેમ અટકી ગયા? સાહેબ હવે શું કરું સાહેબ, અચાનક કામ આવી ગયું, ઓલા બીમાર પડી ગયા, અચાનક આ બિઝનેસનું કામ આવી ગયું, અચાનક પેલું થઈ ગયું, આવું થઈ ગયું. પછી હું એને પકડું, મેં કીધું દોસ્ત વંદન કરવા આવે ન આવે એમાં કંઈ બહુ મોટી વાત નથી, તમે આવો કે ન આવો એનાથી અમને કોઈ જાજો ફરક નથી પડતો, પરંતુ સંસારના દરેક કાર્યો વગર પ્લાને તાત્કાલિક તરત જ રાતોરાત તમે કરી શકો છો, અને ધર્મ કાર્ય કરવાની જ્યારે વાત આવે છે ત્યારે તમે કેમ પાછળ પડી જાઓ છો? હું એવા પરિવારને ઓળખું છું કે રાતોરાત જર્મની જવાનો પ્રોગ્રામ બની ગયો. બોલો આખું ફેમિલી સાથે, વિથ ફેમિલી, મમ્મી પપ્પા દીકરો અને દીકરાની પત્ની, ચાર જણા, બહુ સુખી સમૃદ્ધ પરિવાર છે. રાતોરાત જર્મની જવાનો તૈયારી થઈ ગઈ. હજુ તો મારી પાસે સવારે વંદન કરવા માટે આવ્યા, વ્યાખ્યાનમાં બેઠેલા હતા, અને બીજા દિવસે સવારે તો એરપોર્ટ પહોંચી ગયા. અને પછી ત્યાંથી સમાચાર આવે, સેવા ગયો સાહેબજી અમે જરા બસ તાત્કાલિક નીકળી ગયા છીએ. ક્યાં નીકળી ગયા તાત્કાલિક? સાહેબ જર્મની પહોંચી ગયા છે. હવે સાહેબ મહિના પછી આવશું. હું વિચારું કે રાતોરાત આ લોકોને જર્મનીની ટિકિટ પણ ગોઠવી જાય, ફ્લાઇટ પણ મળી જાય, જર્મનીમાં ઉતરવાની હોટલ પણ તૈયાર થઈ જાય, આ બધું થઈ જાય, અને અહીંનું બધું જ કામ છોડી દેવાનું. અને હું એ પરિવારને કહું કે ભાઈ રોજ વ્યાખ્યાનમાં આવવાનું, શિબિરનું આયોજન કર્યું છે, 3 કલાક 3 દિવસની શિબિર ચાલવાની છે, 3 દિવસ પરિવાર શિબિર રાખી છે, શિબિરમાં આવવાનું છે. સાહેબ નથી ફાવ્યું, સાહેબ સેટિંગ થાય એમ નથી, એટલી બધી જવાબદારી લઈને બેઠેલા સાહેબ, એટલો બધો આ બધો એની જવાબદારી છે. લો આટલી બધી જવાબદારી. પછી એ પરિવાર મહિના પછી જયારે પાછો આવ્યો ને, એટલે મુંબઈમાં છેલ્લે છેલ્લે મળ્યો. મેં કીધું ભાઈ તમે અચાનક આટલું બધું આમ ફટાફટ કરી આવ્યા? સાહેબ એવું હતું ને કે તાત્કાલિક પેકેજ હતું, સમાચાર મળ્યા અને ફ્લાઇટ મળતી હતી, બધું સાહેબ આમ સારી રીતે ગોઠવાતું હતું. હું તમારું એનું બધું કામ સાહેબ એ તો પછી થયા કરે, હવે આવું સાહેબ ચાન્સ ફરી વાર જલ્દી મળતો નથી. બહુ નાનું સરસ મજાનું પેકેજ સસ્તાની અંદરમાં સાહેબ, જે લાખો રૂપિયા થાય એમાં ખાલી બહુ થોડા પૈસાની અંદરમાં બધું કામ પતી ગયું. એટલે અધમ કાર્ય કરવા માટે અહીંનું કામ પેન્ડિંગ રહી શકે, અહીંનું કામમાં કોઈ જ વાંધો ન આવે, પણ જો હવે પ્રવચનમાં આવવું હોય, શિબિરમાં જવું હોય, ઉત્તમ કાર્ય કરવું હોય, તીર્થયાત્રા કરવા જવું હોય, અથવા તો કોઈ સગા સંબંધીનો ફોન આવે કે આવજો ને પાલિતાણામાં આપણને ધજાનો લાભ મળ્યો છે, તમારે આવવાનું છે ખાસ, પ્લીઝ તમે આવજો ને ખાસ. બોલો કે ભાઈ આવું તો છે પણ સાહેબ એટલી બધી ઝંઝાર છે ને, નહીં આવી શકું. હમણાં હમણાં છોકરાઓની સ્કૂલ શરૂ થઈ, દીકરીની કોલેજ ચાલે, દીકરાને પરીક્ષા ચાલે, 10th છે, 12th છે, પછી સાવી કાંઈ તબિયત બરોબર નથી, મારે પણ હમણાં કામ બહુ પહોંચે છે, જો આ બધું જ બહાનું નીકળી જાય. પણ હમણાં સસ્તું પેકેજ, સારું પેકેજ, તાત્કાલિક જો રાતોરાત મળી જતું હોય તો માણસ તરત જ સ્વીકારી લેવા તૈયાર છે, માણસ તરત જ કરી લેવા તૈયાર છે. કેમ? એટલા માટે કે મહાત્મા કહીને ગયા છે,
અધર્મ કર્મણી કો નામ ન ઉપાધ્યાય પુરસ્ચારી વાળા, જેને અધમ કાર્ય કરવા છે, અયોગ્ય કાર્ય કરવા છે, પાપના કાર્યો કરવા છે, એની અંદરમાં કોણ તૈયાર નથી. રાતો રાત તૈયાર થઈ જાય, તમે ખાલી એમ અવાજ કરો એટલે તમને આમ છે ને સેંકડો કંપની મળી, સેંકડો કંપની. અને તમે ખાલી એટલું કહો કે ભાઈ ગુરુદેવને વંદન કરવા જવું છે, 5 દિવસ ગુરુદેવ નિશ્રામાં રહેવું છે, બસ વિહારમાં છે ને. અને હું તમને સાચી વાત કરું, કેટલી વ્યક્તિઓ મારી પાસે આવે કે સાહેબ આપની પાસે આટલું બધું જ્ઞાન છે ને, સાહેબ થોડુંક મારે જાણવું છે, એટલી બધી જિજ્ઞાસા છે. હું એવાને કહું કે તમે અમારી સાથે વિહારમાં આવો, અમે વાંસદાથી સાપુતારા વિહાર કર્યો ને, અદભુત પ્રકૃતિ ભર્યું જંગલ, નીરવ શાંતિ, સરસ મજાના પહોળા રસ્તા, બાજુમાંથી નદી વહેતી જાય, ક્યાંકથી ઝરણું પડતું જાય, આ બાજુ ઊંચા ઊંચા પર્વતો હોય, અને સરસ મજાના પંખીઓના અવાજો આવતા જાય, અને ઢાળ ચડવાનો ઉતરવાનો વળાંક આવે, એમ લાગે કે જાણે કે આપણે કુદરતના ખોરે પહોંચી ગયા છીએ. પ્રકૃતિ માતાનું સૌંદર્ય સોરે કલાએ ખીલેલું જોવા માટે મળે. એટલે હું કહું ભાઈ આવજો એવા વિહારોની અંદરમાં, ગાડી તમે તમારી સાથે રાખી શકો છો, અને તમને ગોચી પાણી અમારી આવે એમાં તમારી બધી વ્યવસ્થા થઈ જશે. આ બધું કરીએ ને સાહેબ, નથી સાહેબ મેં નથી ખાયો, ફાવે હું નથી. પહેલા શું કે હા સાહેબ પાક્કું, હવે આ વખતે છે ને સાહેબ એવા વિહારમાં જવું છે. એટલે આપની સાથે સાહેબ 4-5 કલાક ચલાય વિહાર થાય. અને હું તો એવાને કહું છું કે અમે સવારના વિહાર અમારો લગભગ 2.5 કલાક ચાલે, સાંજે વિહાર 2 કલાક ચાલે, આખા દિવસની અંદરમાં 4.5-5 કલાક, ક્યારેક ક્યારેક 5 કલાક, ક્યારેક ક્યારેક 4 કલાક, 4-5 કલાક વિહાર અમારા ચાલે. અમે વિહારમાં ટોટલી એકલા હોઈએ, એમાં સાથે તમારે જે જિજ્ઞાસા પૂછવી હોય, જે સવાલ પૂછવો હોય, જે તમારે માહિતી જાણવી હોય, જે પણ તમારે કાંઈ પણ ભણવું ગણવું હોય, સમગ્ર વિહારમાં અમે તમને આખું ભણાવી દેવા તૈયાર છીએ. પરંતુ કોને ટાઈમ મળે છે, એમાં કોણ આગેવાન બને, કોણ એમાં પંડિત બને, કોણ એમાં ઉપાધ્યાય બને, કોણ એમાં પુરસ્કારી બને, કોણ એની અંદરમાં આગેવાની લે, કોણ એમાં કેપ્ટનશીપ લે, કોણ એની અંદરમાં મળે. અને એમાં મારું માનો કોઈક સારો એવો શાવક કહી દે કે જો આ વખતે ગુરુદેવ છે ને આવા સરસ જગ્યાએ પહોંચ્યા છે, કોઈ તીર્થ સ્થળે પહોંચ્યા છે, ગુરુદેવ ત્યાં 5-6 દિવસ રોકાવાના છે, આપણે બધાએ 2 દિવસનો પ્રવાસ કરવાનો છે, અને એક નાનકડી શિબિરનું આયોજન, ગુરુદેવના પ્રવચનો સાંભળીશું, તીર્થમાં ભક્તિ કરીશું, એક સંગીતકારને લઈ જઈશું, અને ઓલાએ બસની પણ વ્યવસ્થા કરી આપી હોય, કોઈ આગેવાની પણ લેવા તૈયાર થાય છે, એવા ઘણા સારા શાવકો હોય છે જે આગેવાની લેવા તૈયાર થાય તીર્થયાત્રાની, આવા ગુરુ ભગવંતોને મળવા માટે જવાની. અને એ વખતે આખી નાખી બસ ખાલી પડે અને ફોન આવે ગુરુદેવ કોઈ આવા તૈયાર નથી, બસનું બધું જ મેનેજમેન્ટ કરવા તૈયાર હતા, બસ બધી આવા તૈયાર હતા, પણ ગુરુદેવ કોઈને સમય નથી, કોઈની પાસે જાણે બધા જ રઘવાટની અંદરમાં છે. શું થયું? અધર્મ કર્મણી વા, અધર્મ કર્મણી કો નામ ન ઉપાધ્યાય પુરસ્ચારી વા. હવે એવી રીતે એનાથી ઉલટું સૂત્ર લો, ધર્મના ક્ષેત્રની અંદરમાં કોઈ ઉપાધ્યાય બનવા તૈયાર નથી અને કોઈ પુરસ્ચારી બનવા તૈયાર નથી. બધાને જાણે કે બસ પોતે નરેન્દ્ર મોદી સાહેબ છે, એટલા બધા કામની અંદરમાં વ્યસ્ત છે. ગુજરાતીમાં કહેવત છે, પાયની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. આમ પાછા દુકાનમાં હવા ખાતા હોય, દુકાનમાં બેઠા બેઠા સમય પાસ કરતા હોય, બગાસા ખાતા હોય, અને આજુબાજુની દુકાનવાળાની સાથે ટોળ ટપ્પા મારતા હોય, પણ એવા સમયની અંદરમાં કોઈ કોઈ ધર્મ કાર્ય કરવાનું કે તો એમાં કોઈ આગેવાન બનવા તૈયાર નથી. ચલો બધાને હું સામાયિક શીખવાડું, બધાને પૂજા કરાવું. આ વેકેશનના સમયગાળામાં એટલા બધા છોકરાઓ મળ્યા, છોકરાઓને પૂછ્યું શું કર્યું વેકેશનમાં, સાહેબ કાંઈ નહીં, 10 વાગે 11 વાગે ઉઠે, પછી દેરાસર પૂજા, ઠીક છે જઈ આવે ના જઈ આવે, પછી આખો દિવસ ગેમ રમવાની, ટીવી જોવાનું, નીચે રમવાનું, દોસ્તારો સાથે વાતો ચીતો કરવાની. સુરતની અંદરમાં આવ્યા પછી જેટલા પણ પરિચિત પરિવારો, જેટલા પણ યુવા યુવતીઓ જે શિબિરોમાં આવતા હતા, જેટલા પણ બાલક બાલિકાઓ જે જોડાયેલા છે, છેલ્લા 5 વર્ષથી સુરતની અંદરમાં છું, તો એ બધાને પૂછ્યું શું કર્યું વેકેશનની અંદરમાં, શું કર્યું વેકેશનની અંદરમાં, ટોટલી બધાનો જવાબ હરીફરીને એક જ આવે છે, ટાઈમ પાસ. આટલો કિંમતી સમય મનુષ્ય જીવનનો, કેટલો બધો તમારી પાસે સ્કોપ હતો, કેટલી મોટી તમારી પાસે સ્કિલ હતી, કેટલો મોટો તમારી પાસે મોટો એક અવસર હતો, તક હતી. અરે નવી ભાષા શીખી શકો, ગુજરાતી ભાષા શીખી શકો, એકા સામાયિક કરી શકો, અષ્ટપ્રકારની પૂજા કરી શકો. શું કોઈ એવું ગ્રુપ તૈયાર ન થયું કે જેને આખા વેકેશનની અંદરમાં દરેક બાળકોને રોજ સવારના પરમાં અષ્ટપ્રકારની પૂજા કરાવડાવી? તૈયાર થયો કોઈ એવો યુવક?
કોઈ એવું યુવક મંડળ આગળ આવ્યું કે ચલો આપણા સંઘના વેકેશનના સમયગાળામાં દરેક બાલક બાલિકાઓને આપણે સરસ મજાની સામૂહિક અષ્ટપ્રકારની પૂજા શરૂ કરાવડાવી. કોઈ એવો આગેવાન તૈયાર ન થયો. ચલો સમર કેમ્પ નાખીએ, સંસ્કાર વાટિકા જેવું કોઈક આયોજન કરાવડાવીએ, ચલો કોઈ સારા ટીચર પંડિતને બોલાવી અથવા તો ગુરુ ભગવાનને બોલાવી અને આપણા સંઘની અંદરમાં આપણા બાલકોની 5 દિવસની એક શિબિર રખાવડાવીએ, ચલો ને આ પણ આયોજન કરીએ. થયું, કોઈ આગેવાન આવ્યું, કોઈ પુરસ્કારી બન્યું. અને અધર્મ કર્મની વાત જ્યારે આવે ને, પછી ફરવા જવું હોય, રિસોર્ટમાં જવું હોય, પિકનિક પર જવું હોય, જો બધા જ આમ ફટાફટ તૈયાર થઈ જાય અને બધું ગોઠવાઈ જાય, એમાં કોઈ તકલીફ નથી પડતી. અને અહીંયા કોને સાહેબ, છોકરાઓ આવવા તૈયાર નથી, કોઈ બાળકોને ઇન્ટરેસ્ટ નથી, સાહેબ બધા વેકેશનમાં ગયા છે, અત્યારે કોઈને કોઈ કહેતા કોઈ સમય જ નથી, સાહેબ કોને કહેવાનું, કોઈને અત્યારે સમય નથી. બસ આવા બધા એટલા બધા છબરડા અને ગોટાળા ચાલે છે. આ મહાત્મા 59 નંબરમાં સૂત્રમાં આપણો કાન પકડે છે. અધર્મ કર્મણી કો નામ ન ઉપાધ્યાય પુરસ્ચારીવા. આમાં જો આપણો નંબર ન લાગે, એટલું નક્કી કરો કે મારી પાસે શક્તિ છે, પુણ્ય છે, હોશિયારી છે, મારો બંગલો મોટો છે, મારું ઘર મોટું છે, મારી પાસે સમયનો બિલકુલ અવકાશ છે, ચલો મારી બિલ્ડિંગના બધા છોકરાઓને ભેગા કરું અને પાઠશાલા ચલાવડાવું, મારી બિલ્ડિંગના દરેક બાળકોને દર રવિવારે એવી સરસ મજાની એક સ્ટોરી ક્લાસ ગોઠવાવું, મારા સોસાયટીના બધા જ બાળકોને ભેગા કરી અને એક મોરલનું શિક્ષણ આપું, એક સારું સંસ્કરણ આપું, મારા બધા જ પાછળ અને મારા સોસાયટીના બધા જ બાળકોને ભેગા કરી અને દેશની વાતો કરું, રાષ્ટ્રના ભક્ત બનાવું, ધર્મના ભક્ત બનાવું, એને માતા પિતાના ઉપાસક બનાવડાવું. શું આવું કોઈને પણ કેપ્ટનસી લેવાનું મન ન થાય? શું કોઈને પણ આમાં કોઈ આવી પોતાની પંડિતાઈ કે વિદ્વત્તા બનાવવાનું મન ન થાય? હું કેટલાય દીકરા દીકરીઓને કહું છું કે આ વેકેશનના સમયગાળામાં જો આ દીકરા દીકરીઓ રખડી ખાય છે, સોનેરી સમય સોનાની જાર ગટરના પાણીની અંદરમાં નાખે છે, કોક તો તૈયાર થાઉં, અમે સાધુઓ કેટલે પહોંચીશું? અમે વિહાર કરીએ, મહોત્સવો કરાવીએ કે આ ઉનાળાના ગરમીના દિવસોની અંદરમાં વિહારો કરતા જઈએ કે આ બધું કરીએ, અને આ શિબિરનું આયોજન કરીને અમે તો એક જ જગ્યાએ કરવાના. પણ જો આવી રીતે દરેક સોસાયટીમાં, દરેક મહોલ્લામાં, દરેક સ્ટેટમાં, દરેક બિલ્ડિંગમાં, દરેક એપાર્ટમેન્ટમાં જો આવા જ કોઈક આગેવાન લોકો તૈયાર થાય અને એક કેપ્ટનશીપ લે, ચલો દર રવિવારે આપણી બિલ્ડિંગના બધા જ બાળકોએ એક ઘરમાં ભેગા થવાનું, એકા સામાયિક સ્નાત્ર પૂજા, એક રવિવારે સ્નાત્ર પૂજા, એક રવિવારે સામાયિક, એક રવિવારે આજુબાજુના કોઈ નાનકડા તીર્થમાં જશું અને ભક્તિ વગેરે કરશું, એક રવિવારે કોઈ ગુરુ ભગવાનની પાસે આપણે જઈ અથવા ગુરુ ભગવાનને બોલાવી અને નાનકડું શિબિરનું આયોજન કરશું, છોકરાઓને ગિફ્ટ ઇનામ આ બધું આપણે આપીએ, છોકરાઓને તૈયાર થાય. આ વેકેશનના સમયગાળામાં ધાર્યું હોત તો આવા મોલ્લે મોલ્લે, બિલ્ડિંગે બિલ્ડિંગે, સોસાયટીએ સોસાયટીએ, અરે જેટલા છોકરા બહાર ગયા તો એટલા પણ મામાના છોકરાઓ નવા આવ્યા હશે ને, અને માતા પિતા તો, અને હજી આગળ કહું, એક વ્યક્તિએ આગેવાની લેવાની જરૂર છે. એટલે એક મંગલ પાંડે જો બને ને તો બધું જ કામ થઈ જાય. એક જટાયુ, એક મંગલ પાંડે, એની બહુ જરૂર છે, જે કેપ્ટનશીપ કરે, આગેવાની કરે. ચલો આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. પણ આ પ્રવચન સાંભળ્યા પછી જો મન થતું હોય તો કંઈક આવું આયોજન કરો, તો ધર્મ બસશે, સંસ્કાર બસશે, તો જ આ બાલક બાલિકાઓને યુવા યુવતીઓ બસશે. બાકી ભયંકર કક્ષાનું અત્યારે તોફાન ચાલે છે, કોણ બચશે અને કોણ બચાવશે એ તો ભગવાન જાણે અને સમય જાણે. ચલો આ અંગેની બીજી વિશેષ વાત આપણે આગળ વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના, જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.